દક્ષિણ ગુજરાત પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું રવિવારે મચ્છરપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મચ્છરપુરા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રવિવારના રોજ પાવરલિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. સૂર્યપુર વ્યાયામશાળાના અમારા મોસ્ટ સિનિયર ખેલાડી અને વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગના ચેમ્પિયન એવા શ્રી ઈશ્વરભાઈ મહારાજ છેલ્લા 40-45 વર્ષથી અમારી વ્યાયામશાળામાં વેઇટલિફ્ટિંગ પાવરલિફ્ટિંગની કોમ્પિટિશન કરતા, ખેલાડીઓને ટ્રેન કરતા. એ ગુજરી ગયા પછી એમના નામથી આજે આ દક્ષિણ ગુજરાતના પાવરલિફ્ટિંગના ખેલાડીઓને એક આની અંદર એક તક મળે કોમ્પિટિશન કરવાની, એક જાતનો દક્ષિણ ગુજરાતની અંદર પાવરલિફ્ટિંગ કોમ્પિટિશનનો માહોલ બને એને ધ્યાનમાં રાખીને અમારી સૂર્યપુર વીર વ્યાયામશાળા તરફથી આ આખો પાવરલિફ્ટિંગ કોમ્પિટિશનનો અહીંયા સુરત મહાનગરપાલિકાનો જે આ મહિધરપરા મંછાપરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આજે વહેલી સવારથી 8-9 વાગ્યાથી આ કોમ્પિટિશન શરૂ કરવામાં આવી છે. લગભગ 150 કરતાં વધારે ખેલાડીઓએ આની અંદર ભાગ લીધો છે અને ખૂબ સારા વાતાવરણમાં આખો દિવસ આ કોમ્પિટિશન અહીંયા બે ગ્રુપની અંદર કોમ્પિટિશન ચાલી રહી છે. જે આપણા દક્ષિણ ગુજરાતના સિનિયર ખેલાડીઓ છે, જે લોકો વર્ષોથી આ કોમ્પિટિશનની અંદર ભાગ લેતા આવ્યા છે, એમાં આપણા માટે ગૌરવની વાત એ છે કે માસ્ટર ગ્રુપની અંદર સુરત શહેરના અનેક ખેલાડીઓ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર ગોલ્ડ મેડલો લઈને આવેલા એવા આપણા સુરતમાં આવા ખેલાડીઓ સુરતની અંદર સૂર્યપુર વ્યાયામશાળા છે, બાલાજી વ્યાયામશાળા છે, એવી રીતે બીજી અનેક સંસ્થાઓમાં આવા ખેલાડીઓ આપણે ત્યાં હાલ બી છે, એ આપણા માટે એક ગૌરવની વાત છે. અને આવા સિનિયર ખેલાડીઓના માર્ગદર્શન હેઠળ આજે આ અહીંયા કોમ્પિટિશન થઈ રહી છે. આજે સુરતમાં પહેલીવાર દક્ષિણ ગુજરાત વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન મહિધરપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહ્યું છે. અને આપણે જોઈએ તો 150થી વધારે બોયઝ અને જેન્ટ્સ, બોયઝ અને લેડીઝ એ બંનેએ પાર્ટિસિપેટ કર્યું છે. હું ખાસ કરીને આપણા ધર્મેશભાઈ અને કમલેશભાઈને અભિનંદન આપીશ કે આટલો સરસ મજાનો કાર્યક્રમ આજે સુરતમાં કરવા બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે અમારી સાથે ઘણા બધા યુવાનો અને ખાસ કરીને આપણા એક્સ એમએલએ અજયભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે. જેમ પહેલાં કહેવાતું હતું કે ક્રિકેટ સિવાય ગુજરાત કે ભારત દેશમાં કોઈ બીજી ગેમ નહીં આવે, પણ આપણે જોઈએ ધીરે ધીરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર એમના થકી આજે ભારત આગળ વધી રહ્યું છે બધા જ સ્પોર્ટ્સમાં. એટલે હું સૌ ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છા આપીશ. અને આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટરે જેમ કહ્યું છે, આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ, તો આ રીતે જ આપણે ખાલી સ્પોર્ટ્સ નહીં પણ સ્પોર્ટ્સ નહીં હોય એના બહાર પણ આપણે પોતે એક્સરસાઇઝ અને વોક થ્રુ આપણે પોતાની હેલ્થનું સારી રીતે રાખી શકીએ છીએ અને આપણે રાખવું જ જોઈએ. દક્ષિણ ગુજરાત પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.